विद्यार्थी मित्रों, आज आपने घना समय पछी मळी रह्या छे। आज हूँ आंकड़ा शास्त्र ना बे दाखला आपने गणावानो छुं। खूब ज अगत्यना दाखला छे, समझजो। मध्यक ने लगता दाखला छे। आ प्रकारना दाखला तमने परीक्षामां पूछाय तो केवी रीते एनो उकेल मेळवो ए सौथी महत्वनी बाबत छे। अहीं आपणे स्वाध्याय 14.1 एना दाखला नंबर 3 नी आपणे गणतरी करीने समझावा प्रयत्न करू छूं। अने ए ज दाखलो नवनीतना जे प्रश्नपत्र छे ए नवनीतना प्रश्नपत्रमां स्टैंडर्ड प्रश्नपत्र नंबर 3 नो दाखला नंबर 31 छे। मित्रों, घणी बधी बाबतो एवी होय छे के जे आपणा पूर्व ज्ञान उपर आधारित राखे छे। જ્યારે પણ આપણે આંકડાશાસ્ત્રનો દાખલો ગણતા હોઈએ તો રકમ આપણે બરાબર વાંચવી જરૂરી છે। સૌથી પહેલા હું રકમ વાંચું છું અને જેટલી પણ રકમ સરળતાથી સારી રીતે અને સમજીને વાંચશો એટલો જ દાખલો ગણવામાં તમને સરળતા રહેશે। શું લખ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા બખ્તું દર્શાવે છે। કે દરેક બાળક છે એ કંઈક ને કંઈક રોજ પૈસા વાપરે છે, તો એ કેટલા પૈસા વાપરે છે એ વસ્તીના અમુક વિસ્તારનું એક ખિસ્સા બખ્તું બતાવે છે। એક આવૃત્તિ વિતરણ છે અને આ આવૃત્તિ વિતરણ છે એમાં ખિસ્સા બખ્તાનો મધ્યક આપણને આપી દીધો છે કે ભાઈ એની સરેરાશ એની મધ્યક કેટલો છે, અને એ મધ્યક આપ્યો છે 18। અને આ છે એ નવું ચિહ્ન આવ્યું છે, રૂપિયાનું નવું ચિહ્ન આવ્યું છે। જે વિદ્યાર્થીઓને હજુ પણ ખ્યાલ ન હોય તો એ સમજી લો કે આ રૂપિયાનું ચિહ્ન છે, કે રૂપિયા 18 હોય તો ખૂટતી આવૃત્તિ એફ શોધો। અહીં શોધવાનું શું છે? આવૃત્તિ શોધવાની છે। હવે આવૃત્તિ એટલે શું? તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આવૃત્તિ એટલે કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા બાળકો છે। હવે આ પ્રમાણે આપણે જે પણ આડો આપણને કોઠો આપેલો છે એ આડા કોઠાને આપણે આ ઊભા સ્વરૂપમાં ફેરવવાનો છે। લીટી આડી લીટી તમને દોરેલી આપી છે, ઊભી લીટી સરસ મજાની તમારે દોરવાની છે, અને એ પણ સ્કેલની મદદથી દોરવાની છે, ફૂટપટ્ટીની મદદથી દોરવાની છે। જ્યારે પરીક્ષાના ચેકરને એમ લાગવું જોઈએ કે વિદ્યાર્થીએ ખૂબ જ નીટ અને ક્લીન રીતે દાખલો ગણ્યો છે તો તમારી ઇમ્પ્રેશન વધુ સારી થશે। શું બતાવ્યું છે બેટા? કે ભાઈ દૈનિક ખિસ્સા બખ્તું રૂપિયામાં, એનો અર્થ શું થાય છે કે ભાઈ 11 રૂપિયાથી 13 રૂપિયા, કે રોજે રોજ 11 રૂપિયા વાપરવાથી લઈને 13 રૂપિયા સુધી વાપરનારા બાળકોની સંખ્યા કેટલી છે? 7। નંબર 2, 13 થી 15, કે ભાઈ 13 રૂપિયાથી 15 રૂપિયા વાપરવા વાળાની સંખ્યા કેટલી છે? 6। વિદ્યાર્થી મિત્રોના મનમાં એમ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ, જો આ 13 રૂપિયા અહીં પણ આવ્યા છે અને આ 13 રૂપિયા અહીં પણ આવ્યા છે, તો ધારો કે એક બાળક 13 રૂપિયા વાપરતું હોય, પ્રશ્ન અગત્યનો છે, દીકરા અને દીકરીઓ સમજી લેજો કે જો એક બાળક રોજના 13 રૂપિયા ખિસ્સા બખ્તું અથવા તો વાપરતો હોય તો એની ગણતરી આમાં થશે કે આમાં થશે? વિડિયોને છેલ્લે સુધી જોજો તો હું તમને ચોક્કસ કહીશ કે શેમાં ગણતરી થશે। જો આવડતું હોય તો ખૂબ સરસ છે। હવે અહીંથી 13 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી વાપરે એવા 6 બાળકો છે, 15 થી 17 એવા 9, 17 થી 19 એવા 13, અને 19 થી 21 રૂપિયા વાપરે છે એ આપણને ખબર નથી, અને એની જગ્યાએ એણે આપ્યું છે કે ભાઈ એફ। યાદ રાખજો દીકરા દીકરીઓ કે આ જે છે એને મેં કેવી રીતે ગોઠવ્યું છે કે એકમની નીચે એકમ, દશકની નીચે દશક। આ રીતે તમે ગોઠવશો તો તમને સરવાળો કરવામાં સરળતા રહેશે, તમારે પાછલા પાના ઉપર રફ કામ કરવા જવું પડશે નહીં। તો અહીં આપણે એક બાબત અહીં આપણે છે કે 19 થી 21 જો એની આવૃત્તિ એફ હોય
19 रुपया थी 21 रुपया वापरता बालकों की संख्या એમને ખબર નથી, એ સંખ્યા આપણે શોધવાની છે, તો એ સંખ્યાને અહીં f નામ આપ્યું છે। ક્યારેક એવું પણ બને કે f ની જગ્યાએ x પણ આપે, y પણ આપે, સ્મોલ a પણ આપે, સ્મોલ b પણ આપે, તો એ શું છે કે એ છે એ અંકગણિતના અંકો નથી, અજ્ઞાત સંખ્યા છે। કેવી સંખ્યા છે બેટા? અજ્ઞાત સંખ્યા છે। તો જેટલી જ્ઞાત સંખ્યાઓ છે એ જ્ઞાત સંખ્યાઓને આપણે એક સરખા કોલમમાં એક સ્તંભમાં મૂકીએ અને અજ્ઞાત સંખ્યાને થોડીક અલગ પાડી દઈએ। મારો મુદ્દો તમને ખબર પડી ગઈ? તો એનાથી આપણને શું ખબર કે પડશે કે ભાઈ આ જે છે એ ક્યારેક એવું બને કે આ f ની જગ્યાએ a હોય અને એ ઉતાવળમાં આપ લખી દઉં તો એ એ નથી, એ ચાર ગણાઈ જાય અને તમે તમારો જવાબ શોધી શકો નહીં। એટલે અહીં આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે જે પણ અજ્ઞાત સંખ્યા છે એને જ્ઞાત સંખ્યાથી દૂર આ બાજુ પણ રાખી શકો છો। તમે આ સંખ્યાને આ બાજુ રાખો તો જ્ઞાત સંખ્યા અજ્ઞાત સંખ્યાને આ બાજુ રાખી શકો, રાખવાની છે। અને અહીં શું છે, હવે જોજો તમે કે ભાઈ આ જે છે એ બાળકોની સંખ્યા એને આપણે સંકેત આપવાનો છે FI, F for frequency, અંગ્રેજીમાં F ને કહેવામાં આવે છે frequency, frequency એટલે કે આવૃત્તિ। ચાલ આવી ગયો frequency, F frequency એટલે આવૃત્તિ। નવમા ધોરણમાં તરંગના પાઠમાં ભણ્યા તમે, 11 12 સાયન્સમાં જાઓ તો પણ તમે ત્યાં ભણશો। તો અહીં FI છે એ આવૃત્તિ છે, છેક સુધી આવૃત્તિ આપણે લખી છે। હવે શું કરવાનું છે, હવે આ જે આવૃત્તિઓ કેટલી છે અત્યારે એ શોધવાની છે, કારણ કે આપણે જે સૂત્ર છે એ સૂત્રની અંદર આવૃત્તિનો ઉપયોગ થાય છે, તો આને આપણે શોધવાની છે, તો એને આપણે કહીશું સિગ્મા FI। શું છે? સિગ્મા FI। હાલો જ્યારે તમે સરવાળો કરો, મેં સરવાળો કરી રાખ્યો છે, તો સરવાળો કરશો તો એ સરવાળો કેટલો થશે બેટા? 44 થશે। આ તો જ્ઞાત સંખ્યાઓનો સરવાળો થયો, અજ્ઞાત સંખ્યા એમાં ગુણવાની ના, ઉમેરવાની। શું કરવાનું બેટા? ઉમેરવાની। ઉમેરવાની એનો અર્થ શું થશે, એને F વત્તા F કરીને તમારે લખવાનું। ધેટફોર કે કુલ આવૃત્તિ આપણી સિગ્મા FI કેટલી થઈ? 44 વત્તા F। વોટ ધ પોઈન્ટ? એટલે સુધી કમ્પ્લીટ છે? હવે પેલો પ્રશ્ન છે કે ભાઈ 13 રૂપિયા જે વિદ્યાર્થી વાપરતો હોય, જે બાળક વસ્તીનો બાળક 13 રૂપિયા વાપરતો હોય તો અહીં નહીં આવે, અહીં આવશે। 15 રૂપિયા વાપરતો હોય તો અહીં નહીં આવે, અહીં આવશે। પણ 14 રૂપિયા ને 99 પૈસા વાપરતો હોય ત્યાં સુધી અહીં આવશે। જેવો 15 રૂપિયા વાપરતો થાય બાળક, તો એ બાળક ક્યાં આવશે? નીચેનું જે નીચેની જે આવૃત્તિ છે એ નીચેનું જે વર્ગીકરણ છે એમાં આવશે। છે ને બધાની વાત? આવા નાના નાના પ્રશ્નો આખા વિડીયોમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે। વિડીયોને લાઈક કરો, શેર તો કરવાનું ભૂલશો જ નહીં, અને શું નથી ખબર પડતી, હજુ આગળ હું શું ચલાવું એ માટે પણ તમારે કંઈક ને કંઈક કોમેન્ટ કરવી પડે। અને જો તમને વિડીયો સારો લાગે તો થેન્ક યુ સર એટલું તો લખી શકાય જ ને, અને જો પહેલી વખત ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે જે નેક્સ્ટ આવે છે કે બાળકોની સંખ્યા પછી 1 2 અને 3, તો અહીં આવશે આપણી મધ્ય કિંમત બેટા। શું આવશે? મધ્ય કિંમત। અને મધ્ય કિંમત માટેનો સંકેત કયો છે? XI। મધ્ય કિંમત માટેનો સંકેત કયો છે? XI। મધ્ય કિંમત કોને કહીશું? મધ્ય કિંમત એટલે મધ્યની કિંમત, એક તરફ આ છે એક તરફ આ છે તો વચ્ચે કઈ કિંમત આવે એને મધ્ય કિંમત। તો કે ભાઈ 11 અને 13 ની વચ્ચે કઈ કિંમત આવે? આ તો સરળ છે, 12। 11 12 ને 13, તો વચ્ચે કઈ કિંમત આવશે? 12 કિંમત આવશે। અને એવી જો મોટો વર્ગ આપેલો હોય કે ભાઈ 0 થી 10
तो बन्ने नो सरवाळो करीने भाग्या 2 करवाना। અહીં પણ એ રીતે કરી શકાય પણ એના કરતા સરળ છે એટલા માટે આ બંને વચ્ચેની સંખ્યા કઈ થશે તમારી 14 એનો અર્થ હવે એ પણ થાય છે કે ભાઈ આ બંને વચ્ચેનું જે અંતર છે જે વિસ્તાર છે આ અંતર કેટલું છે 2 અંકનું એનો અર્થ એમ છે કે વર્ગ લંબાઈ 2 છે ચાલો હવે બેટા વર્ગ લંબાઈ કેટલી છે 2 છે 11 થી 13 એટલે 13 માઈનસ 11 એટલે 2 15 માઈનસ 13 એટલે 2 17 માઈનસ 15 એટલે 2 અને બધા જ વર્ગો સમાન રીતે છે એટલે એની વર્ગ લંબાઈ 2 છે તો આપણે એમ કહીશું કે 12 14 પછી 2 2 એમાં ઉમેરતા રહેવાનું તો 14 15 16 આ બાજુ જુઓ તો 17 18 આ તરફ જોઈને આપણે કરીએ તો 20 આ તરફ અહીં પણ ધ્યાન રાખવાનું છે કે એકમના નીચે એકમ લખવાનો ભલે એનો સરવાળો કરવાનો હોય કે સરવાળો કરવાનો ન હોય પણ હંમેશા આદત એવી રાખવી કે એકમના નીચે એકમ લખીએ દશકના નીચે દશક લખીએ અને શતકના નીચે 22 અને 24 હવે આ શું થયું આપણો એક્સાઇઝ થયો હવે જ્યારે પણ આપણે ધારેલા મધ્યકની રીત કે ત્રણ પ્રકાર છે સાઇડ બાય સાઇડ હું તમને જ્ઞાન આપતો જઉં છું એક છે પ્રત્યક્ષ રીત છે કોઈ કોમેન્ટમાં લખશે પ્રત્યક્ષ રીત માટેનું સૂત્ર કયું છે બીજી જે રીત છે એ ધારેલા મધ્યકની રીત છે કોમેન્ટમાં લખો તો મજા આવશે કે ભાઈ ધારેલા મધ્યકની રીત કઈ છે અને ત્રીજી રીત છે સામાન્ય રીતે ક્યારે કંઈ પણ આપ્યું ન હોય તો આ ત્રીજી રીત છે જેને કહેવામાં આવે છે પદ વિચલનની રીત ફક્ત નામ લખો તમે કે ભાઈ કઈ કઈ ત્રણ રીતે મધ્યક શોધી શકીએ છીએ જે વિદ્યાર્થી નામ લખશે એને આ દાખલો આવડી પણ જાય એવું બને એણે આ વિડીયો સરસ રીતે જોયો હોય એવું પણ લાગે અને મને પણ એમ થાય કે વિદ્યાર્થીઓ મારા વિડીયો જુએ છે શીખે છે અને આગળ વધે છે તો હવે આપણે જોઈએ છીએ સીધે સીધા પદ વિચલનની રીત ઓકે આગળ શું આવવાનું છે એ મારા મગજમાં હોવું જોઈએ આગળ જ્યારે પણ આપણે ગણતરી કરતા હોઈએ નંબર 1 પ્રત્યક્ષ રીત FIXI પ્રત્યક્ષ રીત માં શું થાય છે FIXI એટલે આ અને આ બંને નો ગુણાકાર થાય છે ઓકે બીજી રીત છે પ્રત્યક્ષ રીત થી તમે ગણી શકો છો પણ એ થોડોક આપણને અઘરો પણ પડે ક્યાંક મુશ્કેલ પણ પડે ન પણ પડે પ્રત્યક્ષ રીત થી આપણે ગણવામાં પણ પ્રત્યક્ષ રીત થી આપણે ગણવું નથી ગણી શકાય છે તો પ્રત્યક્ષ રીત માં તમે શું કરશો કે ભાઈ FIXI કરવું પડે છે જે બીજી રીત છે કઈ રીત છે ધારેલા મધ્યકની રીત એમાં FIDI કરવું પડે છે અને આ ત્રીજી રીત છે પદ વિચલનની રીત એમાં FIUI કરવું પડે છે એટલે આની સાથે જે પણ આવશે એને ગુણાકાર કરવાનો છે તો હવે ગુણાકાર કરવાનો છે એટલે ધ્યાન રાખો કે આ અંકગણિતનો અંક હોય આ પણ અંકગણિતનો અંકગણિતના અંકોનો તો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ પણ જ્યારે આવી અજ્ઞાત સંખ્યા આવે તો આપણે ગુણાકાર કરી શકતા નથી અથવા મુશ્કેલ થાય છે એટલા માટે જ્યારે ત્યારે આપણે મધ્યક ધારવાનો હોય ધારેલો મધ્યક તો આપણે હંમેશા જો એક જ આવૃત્તિ ન આપેલી હોય તો એ આવૃત્તિની સામેની જે XI છે એ આવૃત્તિની સામે જે XI છે એને આપણે ધારી લઈએ કે this is our A આ આપણો ધારેલો મધ્યક છે સાહેબ બે આવૃત્તિઓ એવી આપેલી હોય તો થોડું મુશ્કેલ છે તો તમે તમારી બુદ્ધિ પ્રમાણે કાં તો F1 કાં તો F2 કાં તો X કાં તો Y કાં તો A કાં તો B વેદને આપણે ધારી શકીએ છીએ અહીં એક જ છે એટલા માટે એને આપણે A તરીકે ધારી લઈએ XI ને આપણે A તરીકે ધારી અને આપણે આગળ વધીએ
दिए। अबे शुं आवशे, अबे आवे छे ui, ui बराबर xi माइनस a छेद मा h, xi એટલે આ, a એટલે આ જે ધારેલો મધ્યક છે તે, અને h એટલે વર્ગ લંબાઈ, h એટલે કેટલી વર્ગ લંબાઈ, તો અહીં આપણે લખીએ કે ભાઈ xi તો જે પણ આપેલું હોય એ આવશે, a કેટલો થશે આપણો a 20 થશે અને h આપણો કેટલો થશે h જે છે તે 2 થશે। હવે એમાં જ્યારે પણ આપણે ગણતરી કરવાની થાય ત્યારે જે f છે ધારેલું મધ્યક છે ત્યાં આપણે 0 0 મૂકી દેવાનું। ઉપર જાઓ તો આ બધી પદ્ધતિઓ છે કે ઉપર આપણે -1 -2 -3 -4 એવી રીતે નીચે જાઓ તો 1 2 3 4 મૂકતા જાઓ। અહીં આપણે શું કીધું -1 -2 -3 -4 નીચે શું થશે 1 2 શૂન્ય મૂકવાની જરૂર નથી। -1 -2 -3 મૂકશો તો ચાલશે, અહીં ડબલ ઝીરો મૂકે એટલા માટે કે ભાઈ એકમની નીચે એકમ આવે દશકની નીચે દશક આવે। પહોંચી ગયા અત્યાર સુધી બરાબર સરળતાથી? ક્યાંય ન ખબર પડે વિડીયોને રિપીટ કરો તમે કે ભાઈ સરે શું વાત કરી છે। હવે ત્યાંથી આપણે નેક્સ્ટ જે સ્ટેપ છે આપણું fi ui, કયું સ્ટેપ છે નેક્સ્ટ fi ui, એટલે આ ui છે આ fi છે આ બંનેને આપણે ગુણાકાર કરીએ એટલે 7 ગુણ્યા 4 એટલે 28 પણ કેવા -28, 6 ગુણ્યા 3 -18, 9 ગુણ્યા 2 9 2 18 એટલે -18, આગળ જોઈએ 13 ગુણ્યા 1 એટલે -13 જુઓ અહીં એ ધારવાથી ફાયદો શું થયો કે f ગુણ્યા 0 બરાબર 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ કેટલો આવે 0 પછી 5 ગુણ્યા 1 એટલે 5 અને 4 ગુણ્યા 2 એટલે 8 થશે કેટલા થશે બેટા 8 થશે। હવે મારે fi ui કરવું પડશે સિગ્મા fi ui, સિગ્મા fi ui એટલે fi અને ui ની જેટલી પણ કિંમતો છે એનો સરવાળો કરવો પડશે। સરવાળો કેવી રીતે કરવાનો? અહીં આપણે જોઈશું કે ભાઈ આ માઇનસ છે માઇનસ 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 આ બધા જ સમાન ચિહ્નો છે, કેવા ચિહ્નો છે બેટા સમાન ચિહ્નો છે, સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવાનો અને મોટી રકમ આગળનું ચિહ્ન આ પણ સમાન ચિહ્ન છે અહીં પણ સરવાળો કરવાનો મોટી રકમ આગળનું ચિહ્ન આ તો ખૂબ સરળ છે। તો અહીં આપણે જ્યારે સિગ્મા fi ui લખીએ તો આ બધાનો સરવાળો કરશો તો એ સરવાળો કેટલો થાય છે એ સરવાળો તમારો થાય છે 77 પણ કેવા -77 અને આ જે છે 8 9 10 અને 3 13 કેટલા થયા 8 5 13 ચિહ્ન ગયું વત્તા અને આ બંનેના ચિહ્નો અસમાન છે કેવા ચિહ્નો છે બેટા અસમાન ચિહ્નો છે અસમાન ચિહ્નો હોય તો બાદબાકી મોટી રકમ આગળનો ચિહ્ન સમાન ચિહ્નો હોય તો સરવાળો મોટી રકમ આગળનો ચિહ્ન 7માંથી 3 જાય તો 4 અને 7માંથી 1 જાય તો 6 માટે આ જે છે એની જે કિંમત આવશે એ કિંમત તમારી આવી -64 કેટલી કિંમત આવી -64 અહીં આપણી પાસે બધી જ માહિતી આવી ગઈ। આટલો ટેબલ તમે બનાવશો તો ટેબલના 1.5 માર્ક્સ મળે છે કેટલા છે ટેબલ ઉપરથી કોઠા ઉપરથી જે માહિતી આવી છે એ માહિતીને આપણે લખી કે x બાર આપણને આપેલું છે 18 સિગ્મા fi આપણને મળ્યું 44 વત્તા f સિગ્મા fi ui આપણને -64 મળ્યું વર્ગ લંબાઈ h બરાબર 2 છે અને ધારેલું મધ્યક 20 છે શોધવાનું શું છે શોધવાનું છે f શોધવાનું શું છે બેટા શોધવાનો f છે। હવે આવી રીતે તમારે લખવાનું હવે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h આ એનું સૂત્ર છે
ત્યારે એમસીક્યુ માં પૂછાય પણ છે કે આ સૂત્ર આપેલું હોય અને પૂછે કે અહીં fi એટલે શું સિગ્મા fi એટલે શું સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો અહીં h શું બતાવે છે h બતાવે છે વર્ગ લંબાઈ એ શું બતાવે છે ધારેલો મધ્યક અહીં ui શું બતાવે છે વોટ is the meaning of UI. UI નો મીનિંગ શું છે? UI નો મીનિંગ એ છે કે xi minus a છેદ માં h. UI નો મીનિંગ શું થાય છે? xi minus a છેદ માં h. અહીં આપણે ના પડ્યું છે. Now what is a? What is x bar? વત્તા sigma fi UI એટલે minus 64 છેદમાં સિગ્મા fi બરાબર 44 વત્તા f ગુણ્યા 2 ઓકે આવી રીતે વત્તાનું ચિહ્ન બરાબર ગુણાનું ચિહ્ન બરાબર મૂકવાનું ઓછા દે છે એ આવી રીતે જ્યારે પણ મૂકો તો કૌંસ કરવાનો આપણે તકેદારી રાખવાની હવે શું છે જરા ધ્યાન રાખજો આ 20 ને હું પેલી તરફ લઈ જઉં છું અહીં માટેનું ચિહ્ન પણ મૂકીશું આપણે તો માટે 18 ઓછા 20 બરાબર જો અહીં ધ્યાન રાખો આ આખું એક પદ કહેવાય અહીંથી લઈને એક પદ કહેવાય ગુણાકાર ભાગાકારમાં હોય એવું આખું આ એક પદ છે એટલે વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા થશે 64 ગુણ્યા 2 છેદમાં 44 વત્તા f ગુણ્યા અને વત્તા વ્યવસ્થિત રાખો શું થયું હવે 18 ઓછા 20 અસમાન ચિહ્નો થયા અવારનવાર કહું છું અસમાન ચિહ્નો એટલે બાદબાકી કરીશું 20 માંથી 18 બાદ કરીશું એટલે કેટલા રહેશે 2 રહેશે મોટી રકમ આગળ કયું ચિહ્ન છે ઋણ ચિહ્ન છે માટે આપણે જવાબ આગળ કેવું ચિહ્ન કરીશું માઇનસ 2 ઋણ કરીશું કેવું કર્યું મેં ઋણ કરીશું તો અહીં આપણને આવશે કે માટે ઓછા 2 બરાબર ઓછા 64 ગુણ્યા 2 છેદમાં 44 વત્તા f ચલો આ તરફ પણ ઓછા આ તરફ પણ ઓછા આખું એક પદ કહેવાય બેટા આખું એક પદ ભલે વત્તા છે પણ આ છેદમાં છે તો આખું એક પદ અહીં પણ ઓછા અહીં પણ ઓછા બંને ઓછા જતા રહેશે આને હું સામે લઈ તો માઇનસ 2 કૌંસમાં 44 વત્તા f બરાબર 64 સોરી માઇનસ 2 આપણે કાઢી નાખીએ છીએ આ માઇનસ અને આ માઇનસ 64 ગુણ્યા 2 અહીં પણ 2 છે અહીં પણ 2 છે આખું એક પદ છે આખું એક પદ છે કે ભાઈ અહીં પણ 2 છે અહીં પણ 2 છે આખા સમીકરણને હું 2 વડે ભાગી નાખું આખા સમીકરણને 2 વડે ભાગી નાખું તો શું થશે આ 2 અને નીચેનું 2 ગયા આ 2 અને નીચેના 2 અથવા તો આ 2 બાજુ 2 છે અને આ બાજુ 2 છે બંને કેન્સલ થયા તો શું થશે 44 વત્તા f બરાબર 64 માટે f બરાબર 64 ઓછા 44 માટે f બરાબર 20 f બરાબર કેટલા થાય 20 થાય આ આપણે જવાબ સુધી પહોંચી ગયા છીએ હવે છેલ્લે હોશિયાર વિદ્યાર્થી છેલ્લે શું લખશે આમ આપેલ દાખલામાં ખૂટતી આવૃત્તિ f બરાબર 20 થશે આ તમારો સંપૂર્ણ દાખલો થયો